ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો અમદાવાદ કચેરી ખાતે સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ તાજેતરમાં અમદાવાદ ભારતીય સેના વિભાગ દ્વારા પાટણ જિલ્લાને બાકાત કરવામાં આવતા જિલ્લાના આશરે ચાર ત્રણ હજાર ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી છે સોમવારના રોજ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યા મુજબ અમદાવાદ આર્મી વિભાગ દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં ભારતીય સેનાની નોટિફિકેશન ભરતી પ્રક્રિયા યોજવાની છે જેમાં પાટણ જિલ્લાનો જામનગર ખાતે સમાવેશ કરવામાં આવ્યો છે જેની નોટિફિકેશન ભરતી બે હજાર બાવીસમાં યોજવાની છે જેને લઈ પાટણ જિલ્લાના ભારતી વાંચક ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થવા જઈ રહી છે ત્યારે આવા ઉમેદવારોનો અમદાવાદ આર્મી વિભાગમાં ભરતી પ્રક્રિયા માટે સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અગાઉના વર્ષોમાં અમદાવાદ આર્મી વિભાગ દ્વારા મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં યોજાનાર ભારતીય સેનાની ભરતી પ્રક્રિયામાં પાટણ જિલ્લાને બાકાત કરતા જિલ્લાના ચાર હજાર જેટલા ઉમેદવારો ભરતીથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ઉમેદવારો માંગ પ્રબળ બનવા પામી છે અને આ માટે આંદોલન કરવાની પણ ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે મનોજ ઠાકોર એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા જણાવવાનું કે અન્યાય કરવો નહોતો પાટણ જિલ્લા સંઘાથી ભરતીમાં જામનગર નાખવા જતા તો અમને ગઈ ભરતી જઈ જામનગરની જય ભૂમિ દ્વારકા ગઈ ભરતી બે હજાર વીસમાં જ ગઈ છે ચોથા મહિનામાં લગભગ મને એ ભરતીમાં કેમ ના આવ્યા અને અત્યારે કેમ એ ભરતીમાં મને પાટણ જિલ્લો એમાં નાખ્યો હોત તો અમારી એ ભરતી પણ થોત અને આગળની આવનારી ભરતી બે હજાર બાવીસની ની અંદર બીજા મહિના ફેબ્રુઆરીમાં છે એ પણ થોત અત્યારે અમારે માંગ એવી છે કે આ ભરતીમાં નાખવો હવે અને પછી તમારે જો મને જામનગર એમ નાખવા જ હોય તો બીજા મહિનામાં ભરતી આવી રહી છે ફેબ્રુઆરીમાં બે હજાર ની અંદર એમાં પણ ત્યાં નાખજો અને એમાં સમાવેશ કરજો આમાં તો નાખો જ ઓલરેડી કેમ કે અમારી ઉંમર પતી જવા છે મારી મારી ઉંમર પતી જવા છે પોતાની તેવીસ મું રનિંગ છે સાતમો મહિનો છે કોને એટલે મારી ઉંમર પતી જવા છે તો આજ ભરતીમાં નાખો અને પછી અમને જામનગર જે ભરતી આવી રહી છે બીજા મહિના ફેબ્રુઆરી ની અંદર એમાં પણ ત્યાં ટ્રાન્સફર કરી દેજો એમાં નાખી દેજો મને બરોબર પાટણ જિલ્લાને મારું નામ છે દેસાઈ રત્નાભાઈ ભુરાભાઈ રાધનપુર થી આવું છું હું એઆરઓ ની ભરતી ની અંદર પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવે નથી તો એની અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે પાટણ જિલ્લાના પાટણ ડિસ્ટ્રિક્ટના જે કેન્ડિડેટ છે પાંચ હજાર આશરે અંદાજીત પાંચ હજાર હશે તો એ ઘણા એવા ઉમેદવારો છે કે જેમની એજ પણ પૂરી થાય છે અને એવા ઘણા બધા છે કે એમને બે ત્રણ મહિના બે મહિના ત્રણ મહિના ખૂટે છે તો એમની એજ પૂરી થશે તો એમની ભવિ એમના ભવિષ્યનું શું તો આના આ મુદ્દે અમારો પાટણ જિલ્લાનો સમાવેશ થાય આની આ ભરતીની અંદર તો અમે અમારા જે નિર્ણય લેવામાં આવે આખરી નિર્ણય તો અમે આંદોલન પૂરું અમે આંદોલન ચલાવવા આગળ માંગીએ છીએ જો યારોનો પાટણ જિલ્લાનો સમાવેશ નહીં થાય આની અંદર તો અમારાથી જે થશે આગળ એ અમે આગળથી કાર્યવાહી કરીશું જય હિન્દ જય ભારત નામ તમારું ઠાકોર ચેતન